માયસેલ્ફ પ્રજાપતિ વિક્રમ, વેલકમ ટુ સર્જાનંદ સ્કૂલ. લાસ્ટમાં આપણે 11 પિક્ચર ક્લિયર કર્યા, હવે 12 નંબરનું પિક્ચર કરીશું, કેપર ઇફેક્ટ્સ બર્ડ. તો સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણને પિક્ચર આપેલું છે. તો સૌથી પહેલાં આપણે સ્કેલ વડે બોક્સ ડ્રો કરવાનું છે. તો આ પ્રમાણે આપણે સ્લીપિંગ લાઇન ડ્રો કરીશું. ત્યારબાદ સ્ટેન્ડિંગ લાઇન ડ્રો કરીશું આપણે. ત્યારબાદ ફરીથી આપણે સ્લીપિંગ લાઇન ડ્રો કરીશું. તો સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણું બોક્સ તૈયાર થઈ ગયું. હવે આની અંદર આપણે વેક્સ કલરથી આ પ્રમાણે કલર ફિલઅપ કરવાનું છે. સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણે અલગ અલગ કલરના પટ્ટા કરવાના છે. સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણે અલગ અલગ રેક્સ કલર અથવા ક્રેયોન્સ કલરથી પટ્ટા લગાવી લેવાના છે. તો સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણે અલગ અલગ કલરના પટ્ટા લગાવી લેતા છે. જેટલા કલર આની અંદર યુઝ કરવા એટલા કલર યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે આ પોસ્ટર કલર લીધો છે, એને આપણે અહીંયા આ પ્રમાણે ફિલઅપ કરવાનું છે બોક્સની અંદર. આખા બોક્સની અંદર આપણે આ પ્રમાણે બ્લેક કલર ફિલઅપ કરી લેવાનું છે. તો સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણે બોક્સની અંદર બ્લેક કલર કરી લેવાનો છે. ત્યારબાદ આપણને અહીંયા ડ્રોઈંગ આપ્યું છે એ પરિકરની મદદથી ડ્રો કરવાનું છે. તો આ પ્રમાણે આપણને બર્ડ્સનું પિક્ચર આપેલું છે. તો ડ્રો કરવાનું છે આપણે, બર્ડ્સની આઈસ ડ્રો કરીશું. તો સ્ટુડન્ટ, આ પ્રમાણે આપણે અહીંયા લીફ ડ્રો કરવાના છે. સરસ પિક્ચર તૈયાર કરવાનું છે. આપણે સન ડ્રો કરવાનું છે. તો સ્ટુડન્ટ, અહીંયા આપણે બર્ડ્સ ડ્રો કરીશું. તો આ પ્રમાણે સ્ટુડન્ટ, આપણું પિક્ચર ક્લિયર થઈ ગયું અને તમે આ પ્રમાણે કલરફુલ પિક્ચર બનાવી શકો છો.
थैंक यू, हैव अ नाइस डे।